सूरत शहर ने स्वच्छता में अनेक एवोर्ड राज्य स्तरे ने राष्ट्रीय स्तरे मळ्या छे। जो कि आ एवोर्ड मात्र पोस विस्तार ना सर्वे थी ज मळ्या होय तेम लागे छे, कारण के आजे पण शहर ना स्लम अने छेवाड़ाना विस्तारों स्वच्छता साथे प्राथमिक सुविधाओ माटे पण मथी रह्या छे। जो कि हाल आपणे वात करी रह्या छे शहरना परचक विस्तार अने ज्यां दिवस दरमियान करोड़ोनो वेपार थाय छे तेवा वराछाना मिनी बजारनी। वराछा मिनी बजारमां छेल्ला घणा समयथी गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे, तो आ अंगे आक्षेप करता निराली पटेले जणाव्युं हतुं के आ विस्तारमां गंदकीनुं थर जोवा मळे छे। वराछा ઝોનના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાતી નથી અને 14 મહિનાના ટેમ્પાના ભાડા નથી ચૂકવાયા, જેથી તેઓ પણ 1 મહિનાથી સફાઈ કરવા આવતા નથી, જે તંત્રની ઘોર બેદરકારી છે। નમસ્કાર મિત્રો, હું છું નિરાલી પટેલ, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ। અત્યારે રાતના 1:15 વાગેલા છે। હાલ મિની બજાર પાસે હું ઊભેલી છું અને આપ સૌ કોઈ વિડિયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટી પ્રમાણમાં કચરો છે હાલમાં। તો રાત્રિ સફાઈ માટે ટેમ્પા ન ફાળવવામાં અને ટેમ્પાના પગાર બરાબર ન કરવામાં આજે આ વોર્ડ નંબર 5ના મિની બજારના એરિયાની એ પરિસ્થિતિ થઈ છે કે કર્મચારીઓ અહીંયા 1 મહિનાથી આવતા બંધ થયા છે। તો શા કારણે? સત્તાધીશોને મોટા મોટા તાઇફાઓ કરવામાં પૈસા બગાડવામાં ઇન્ટરેસ્ટ છે, તો રોડ રસ્તાની સફાઈઓ કરવા માટે કેમ ઇન્ટરેસ્ટ નથી? આજે 1 મહિનો થઈ ગયો છતાં પણ રાત્રિ સફાઈ થતી નથી, તો આજે સત્તાધીશો કેમ સુતેલા છે? વારંવાર મારી રજૂઆત કરવાથી કે ભાઈ અહીંયા ટેમ્પો ફાળવો, અહીંયા ફાળવો, સતત આજે 5-5, 6-6 અમે સમિતિની મિટિંગ ભરેલી છે, છતાં પણ કીધું છે થશે થશે થશે, તો તાત્કાલિક તમારાથી ઇનોવા ગાડીઓ લેવાય છે, તમારાથી તાત્કાલિક મેયોશીના બંગલાઓ બંધાય છે, તો અહીંયા કર્મચારીઓ કેમ નથી ગોઠવાવાતા અને સાથે સાથે ટેમ્પાઓ લાવી અને સફાઈ કેમ નથી થતી? અને તમને હું પોતે અત્યારે હાલ કચરો બતાવું, જોવો આ મિની બજાર છે। આજે મિની બજાર એટલે વરાછાનો મેઇન ગઢ છે। સવારમાં 7:30-8 અહીંયા ગાડીઓની લાઈન થઈ જશે, તો સવારના કર્મચારીઓ સફાઈ જ કઈ રીતે કરશે? આ છે અહીંના સત્તાધીશોની પોલ, આપ સૌ કોઈ જોઈ શકો છો। જય હિન્દ, જય ભારત। હાલ તો વરાછા મિની બજાર વિસ્તારમાં ગંદકીને લઈ સ્થાનિકોની પણ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે એસી ચેમ્બરમાં બેસા મનપાના અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર પગલાં લે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત।